અરૈયા પ્રાથમિક શાળા તાલુકો ચીખલી જિલ્લો નવસારીમાં પર્યાવરણ પ્રયોગશાળા હેતુ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની હોય છે. આ પ્રવૃત્તિ અન્વયે અમારી શાળાની અંદર એક ઇનોવેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઇનોવેશનનું નામ છે કમ્પોસ્ટ ખાતર પેટી. આ ઇનોવેશન અમારી શાળાના શિક્ષક શ્રી રવિલાલભાઈ, અર્જુનભાઈ, અજયભાઈ અને નિલેશભાઈ તેમજ વિદ્યાર્થી મિત્રોના સરકાર દ્વારા આ ઇનોવેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઇનોવેશનનું નામ આપવામાં આવ્યું કમ્પોસ્ટ ખાતર પેટી. આ ઇનોવેશનની અંદર કઈ કઈ સાધન સામગ્રી વપરાય છે એ અનુસંધાને આપને હું થોડી માહિતી આપીશ કે આની અંદર આપણે શાળામાં વપરાતી કચરાપેટી એટલે કે બે કચરાપેટીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપર એક કચરાપેટી, એક જાળી મૂકવામાં આવી છે તાનની કે જે નીચે મૂકવામાં આવી છે અને એક નળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કચરાપેટીનો પણ એટલા માટે બે ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઉપરની સાઈડે એક બીજી કચરાપેટી મૂકીને એરટાઈટ કરવામાં આવી છે. એટલા માટે આટલા સાધન સામગ્રીની જરૂરિયાત રહે છે. આ કમ્પોસ્ટ ખાતર પેટી કઈ રીતના કામગીરી કરે છે એ અનુસંધાને આપણને વિગતવાર સમજૂતી અમારા શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ, જેઓ વિજ્ઞાનના શિક્ષક છે, જે આપણને સંપૂર્ણ સમજ આપશે. શ્રી નિલેશ, આપણે જાણીએ છીએ કે આ વિસ્તારમાં એક તારની જાળી આવી હોય છે, નીચેનો ભાગ ખાલી હોય છે. આ તારની જાળીના ઉપરના વિસ્તારમાં શાળાના બગીચામાંથી મળી આવતા જ લીલા પાંદડા, કચરો અને ફૂલોનો એક સ્તર બનાવવામાં આવે છે. આ સ્તરની ઉપર શાળાના પરિવિસ્તારમાંથી જ મળતા જે આપણે નિંદામણ તરીકે કાઢીએ છીએ એ લીલું ઘાસ અને અન્ય કચરોનો એક સ્તર બનાવવામાં આવે છે. એની ઉપર જે વિઘટન પામી શકે તેવો અન્ય કચરો જેમ કે કાગળ અને અન્ય જે કચરા તરીકે આપણી શાળામાંથી નીકળે છે એનો એક સ્તર બનાવવામાં આવે છે. એની ઉપર મધ્યાહન ભોજનમાં જે અનાજનો વધે છે અથવા તો બગાડો થાય છે એનું એક સ્તર કરવામાં આવે છે. એની ઉપર ફરીથી એક પાંદડાનું સ્તર કરવામાં આવશે અને ઉપર બકરાની લીંડુનું એક સ્તર અને અળસિયાના ખાતરનો થોડો છંટકાવ કરવામાં આવતો હોય છે. ઉપરના સ્તર તરીકે ફૂલોનું જે સ્તર હોય છે અને એની ઉપર ફરીથી લીલું ઘાસનો કચરો, બગીચામાંથી મળતા પાંદડા અને અળસિયાના ખાતરનું જે સ્તર હોય છે તે સૌથી ઉપરનું સ્તર આવશે અને એના ઉપર આપણે પાણીનો છંટકાવ કરી દઈશું. આ રીતે તૈયાર થયેલું જે સ્તરોનું એક આવરણને આપણે હવા ચુસ્ત રીતે અઠવાડિયાથી 10 દિવસ માટે બંધ કરી દઈશું અને ત્યારબાદ અંદરનું જે કચરાના સ્તરો છે એમાં વિઘટન પામીને એક પ્રવાહી ખાતર તૈયાર થશે. એ પ્રવાહી ખાતરને આપણે નળ મારફતે અહીંથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે પ્રવાહી ખાતર તૈયાર થાય છે. આ ખાતર વિશે વિસ્તૃત માહિતી અમારી શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ સમજાવશે. મિત્રો, આ પ્રવાહી, આ લિક્વિડ પ્રવાહી એટલું અસરકારક થશે કે જેની આપણે 1 લિટરની ડોલની અંદર માત્ર ને માત્ર 50 ગ્રામનો જ આપણે એની અંદર ઉપયોગ કરીશું અને એ પ્રવાહી 1 લિટર પ્રવાહીને આપણે જે છોડો છે એ છોડો પર માત્ર